માળિયાહાટીના નમરાપુર ગામે એક ઓઝોનના વિરોધમાં ખેડૂતોએ પુતળા દહન કરી રોષ વ્યક્ત કર્યો. પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટીના નમરાપુર ગામે ખેડૂતો દ્વારા કાળી ચૌદસના રાત્રિએ જંગલના કાળા કાયદાનો સરકાર દ્વારા અમલ કરવામાં આવ્યો, જેના વિરોધમાં નમરાપુર બસ સ્ટેન્ડ ખાતે મોટાભાગના ખેડૂતોએ ઉપસ્થિત રહી ઇકોઝોનના પુતળાનું દહન કરી રોષ ઠાલવ્યો. આ વિસ્તારમાં વસતા લોકોની ખેતી આધારિત આજીવિકા હોય, જેના કારણે દરેક લોકો ખેત પેદાશ ઉપર નિર્ભર હોય. વન વિભાગના કાળા કાયદા આવે તો લોકોની રોજગારી છીનવાઈ જાય છે. પછાત તાલુકાના લોકો ઉપર ગંભીર અસર થઈ શકે તેમ છે, જેના કારણે ગીર બોર્ડર ઉપર આવતા તમામ ગામમાં ઇકોઝોનનો ભારે વિરોધ થઈ રહ્યો છે. સરકાર દ્વારા નિર્ણય રદ કરી ખેડૂતોના આર્થિક સદ્ધર બનાવે તેવી કામગીરી કરવા લોકોમાં માંગ ઉઠી. આ બાબતે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કામગીરી કરવામાં નહીં આવે, ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. દિવાળીના એક દિવસ પહેલા કે અત્યારના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર નામક રાક્ષસનું વધ કર્યું, એ જ રીતે આજે અમે ગામના સ્થાનિકો અને ખેડૂતો ઇકોઝોન નામક રાક્ષસને દહન કરીને સરકારને સંદેશ આપવા માંગીએ છીએ કે અમે કડક શબ્દોમાં આ ઇકોઝોન નામક કાનૂનનો સહે દિલથી વિરોધ કરીએ છીએ. અને અમારી એક જ માંગણી કે આ કાનૂન નાબૂદ અને નાબૂદ થાય એવી અમારી વિનંતી સરકારને. જય જવાન જય કિસાન. પંકજ કારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માળિયાહાટીના. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.